નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્ર, અતિથિ કાર્યક્રમમાં અમે એવા વિશિષ્ટ વ્યક્તિત્વને આપની સમક્ષ તેમની સાથે વાતો કરીએ છીએ, અંતરંગ વાતો કરીએ છીએ કે જેમને મળવાની આપને પણ ઈચ્છા હોય છે ને અમને પણ. દર્શક મિત્રો, આજે અતિથિ કાર્યક્રમમાં મહેમાન બન્યા છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલ. દિનશાજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો પૂછવાનું મન થાય કે એક દિનશા, આ એક નામ થોડું હટીને છે, નોર્મલી દિનેશ ને એવું, પણ આ દિનશા પટેલે કોણે પાડ્યું હતું અને દિનશા પટેલ કે ખરેખર દિનેશમાંથી દિનશા થઈ ગયું છે? સામાન્ય જે આપે જે વાત કરી એ હકીકત સાચી છે, અને એમાંય મારું નામ દિનુભાઈ હતું. ઓકે, મારું નામ દિનુ પાડેલું મારા મધર ફાધરે. પણ આ શહેરની અંદર સામાન્ય સિસ્ટમ્સ એવી છે કે દિનુભાઈ હોય એનું નામ દિનશા થઈ જાય, વિનુભાઈ હોય એનું વિનશા થઈ જાય, નાનુભાઈ હોય એનું નાનશા થઈ જાય. એક આ સિસ્ટમ્સ, અને ખાસ કરીને જાણે કે લોકો એ રીતે જ ટેવેલા હોય, ટ્રેડિશનલ રીતે મારું નામ દિનશા થઈ ગયું. અને પછી મેં ઓફિશિયલી મારું નામ રજિસ્ટર બી દિનશા તરીકે જ કરાવી દીધું, એટલે લોકો દિનશા તરીકે ઓળખતા થઈ ગયા. અને દિનશા નામ સાંભળીને સામાન્ય રીતે બધાને આશ્ચર્ય થાય છે, ઘણું કરીને આ પારસી લોકોને વધારે આશ્ચર્ય થતું હોય છે. અને પારસીઓ કેટલીક વખત મને પૂછતા બી હોય છે કે અમારો એક માણસ અહીંયા છે, એટલે હું કહેતો બી હોઉં છું કે હું હકીકતમાં, તમે જે માનતા હોય માનો, પણ હું હકીકતમાં દિનશા છું અને ભારતીય છું. ઓકે 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 ઓકે. આપે વાત કરીએ આપના માતા પિતાની, કે આપના માતા પિતા નામ દિનુભાઈ પાડ્યું, તો માતા પિતાની વાત કરીએ, ઝવેરભાઈની વાત કરીએ, તો શું લાગે છે કે ઝવેરભાઈ, કારણ કે 37માં આપનો બોર્ન છે, અત્યારે 71 યર્સ આપની એજ છે, એ સમય લગભગ ધીરે ધીરે જે મેચ્યોરિટી આવતી હશે, 47 જ્યારે આઝાદ થયો ત્યારે 10 વર્ષના હશો, અને જે પ્રમાણે રાજકીય વિલક્ષણ અત્યારે આપનામાં વિલક્ષણતા દેખાય છે, ક્યાંક નાનપણથી જ ધીરે 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 આ કહી શકાય કે દેશની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાના ક્યાંક સંસ્કારો ઘરમાંથી પણ મળ્યા, કે પછી સ્કૂલ કોલેજ વખતે આપે આપની ત્યાંને ડેવલપ કર્યા છે? મને હકીકતમાં કહું તો ઘરમાંથી સંસ્કારો મળ્યા છે. એની પાછળનું કારણ એ છે કે મને જે મોટા કરનાર વ્યક્તિઓ છે એ સામાન્ય રીતે દેશ સેવાની અંદર જોડાયેલી વ્યક્તિઓ હતી. દાખલા તરીકે મગનભાઈ દેસાઈ, જે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, અને મારા ફુવાજીના એ બ્રધર હતા નાના, એટલે વિદ્યાપીઠની અંદર મારે એમની પાસે ઘણી વખત અહીંયાથી કોઈક વસ્તુ લઈને, કોઈક એમને વસ્તુની જરૂરિયાત હોય તો અહીંયાથી મારે ઘરેથી એમને આપવા માટે મોકલતા હતા, એટલે કેટલીક વાર મારો એમની સાથે બી પરિચય થતો હતો. અને બાળપણમાં, એટલે જ્યારે 10 વર્ષનો હતો ત્યારે આઝાદી મળી, 47માં હું અહીંયા દેસેવેગામમાં ફૂલચંદ બાપુજી બાલ મંદિર નામની એક સ્કૂલ હતી, બાલ મંદિર, એમાં હું ભણતો હતો અને 5મા ધોરણમાં હતો. ત્યારે આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે હર્ષ એટલા માટેનો હતો કે એક નાનો બિલ્લો આપેલો ને એક પેડો આપેલો. ઓકે, એ રસ પેડો ખાવામાં હતો ને એ બિલ્લો માં મને રસ હતો. અને હકીકતમાં મને આજે પણ એવું થાય કે એ બિલ્લો મેં જો જાળવી રાખ્યો હોત તો, પણ એ બિલ્લો આજે છે નહીં. પણ એ પેડામાં જે રસ હતો એ હકીકતમાં મને એવું દેખાય કે આજે 70 વર્ષ 60 વર્ષ પછી પણ એ રસ આજે નથી, એ હકીકતમાં મને લોકો વાત કરે ત્યારે દેખાય છે. પણ હું એવું માનું છું કે આ મારું દેશ છે, આ મારું ભારત છે, અને હું એવું માનું છું કે મારું ભારત આવતીકાલનું મહાન ભારત છે એવું માનું છું. અને હું માનું છું કે આ દેશની પ્રજા એ મહાન બનીને જમશે, અને એની પાસે જે તાકાત ને વિચારો છે એ વિચારો હું માનું છું કે આવતા વર્ષોની અંદર ખૂબ આગળ વધશે અને વિશ્વનો એક મહાન દેશ બનશે એવું પણ મને આજે લાગે છે. હું અહીંયા રોકીશ આપને. આપે જે કીધું તે પ્રમાણે કે એ સમયે કદાચ જે રસ હતો એ હજી સુધી આટલા સમયમાં રસ એવો લાગ્યો નથી. મારે એ જ આપને પૂછવું છે કે સતત રાજકીય કારકિર્દી આટલી મોટી, લગભગ 35-31 3 દાયકા કહી શકાય એવી મોટી લગભગ આપની રાજકીય કારકિર્દી, રાજકીય કારકિર્દીમાં રસ અત્યારે દિનશા પટેલનો કેવો? રાજકીય કારકિર્દીમાં મને રસ આજે પણ છે જ, પણ જે સિસ્ટમ્સ 35 વર્ષ પહેલાં, માનો કે પહેલી વખત હું 1972માં જ્યારે મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયો, અને તે વખતની જે પરિસ્થિતિ હતી અને તે વખતનું લોકોનું જે વલણ હતું, લોકોના જે પ્રશ્નો હતા, લોકોની પાસે સૂઝ ને સમજને લોકો જે રીતે રજૂઆતો કરતા હતા એનાથી ખૂબ વિપરીત પ્રમાણમાં,
આજે આપણી પાસે પ્રશ્નોની રજૂઆત કરે છે અને તે વખતે એક આઝાદીના વિચાર સાથે લોકો જોડાયેલા હોય. ક્યાંક સમાજની, શહેરની, નગરના વિકાસની વાત હતી, અત્યારે વ્યક્તિગત વિકાસના પ્રશ્નો વધારે આવતા. અત્યારે વિકાસની વાત લઈને આવનાર માણસ ભાગ્યે જ કોઈક આવે છે, પરંતુ એની સામે કદાચ એવું પણ કહી શકાય કે વિકાસની વાતો સાંભળનારા નેતા પણ ઓછા થઈ ગયા છે. વિકાસની વાતો સાંભળનારી વ્યક્તિઓને વિકાસની દિશાઓ તરફ વિચારનારને દ્રષ્ટિ રાખનાર વ્યક્તિઓ ખૂબ ઓછા પ્રમાણમાં મને દેખાય છે. અને હું એવું માનું છું કે એવી એક દીર્ઘદ્રષ્ટિવાળી વ્યક્તિ જેને આ દેશને એક કરીને આપ્યો છે એ હું સરદાર સાહેબને હું મારા ગુરુ માનું છું. અને સરદાર સાહેબની પાસે જે દીર્ઘદ્રષ્ટિ હતી એમની પાસે 50 વર્ષ નહીં, 100 વર્ષ ને 200 વર્ષ સુધી લાંબી દીર્ઘદ્રષ્ટિ હતી. એવી દીર્ઘદ્રષ્ટિવાળા નેતાઓનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. અને હું એવું માનું છું કે જો ઘટતું જશે તો જે વિચાર મારા મનમાં ઉદ્ભવ્યો છે એવો બીજાના લોકોના મનમાં પણ ઉદ્ભવશે. એટલે સેવાની વૃત્તિનો વિચાર કે મારે કોઈકનું કંઈક કરવું જ છે, મારે કોઈકને કંઈક મદદ કરવી જ છે, અગર તો એ મદદ સમગ્ર સમાજને ઉપયોગી થશે એવા વિચારવાળા લોકો બહુ જ ઓછા પ્રમાણમાં આવે છે અને એનું પ્રમાણ બેઝિક આપે. દિનશાજી, આપે કીધું કે ક્યાંક આવા લોકોનું પ્રમાણ ઘટી રહ્યું છે, આવી વિચારધારાવાળા નેતાઓ પણ કદાચ આજે શોધવા જઈએ તો આંગળીના વેઢે ગણી શકાય એવા જ છે. શું લાગે છે, વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? આમાં નેતાઓની ભૂલ છે, નેતાઓએ કરેલા જે કાર્યો, કદાચ હું ખરાબ લાગશે, દુષ્કૃત્યો જે છે એના કારણે કદાચ ક્યાંક એમનો આવા સમાજમાં પ્રભાવ ઘટ્યો છે? શું એવા જ લોકોના કામોને કારણે સારા લોકો રાજકારણમાં નથી આવતા, એના જ કારણે સારા નેતાઓની ખોટ લાગે છે? આની પાછળ બેઝિક ફંડામેન્ટલ રીઝન શું લાગે? આપની વાત સાથે બી સંમત છું, પણ જ્યારે આઝાદી નથી મળી અને આઝાદી આપણે જ્યારે પ્રાપ્ત કરવી હતી ત્યારે સામાન્ય લોકો પાસે એક જ વિચાર હતો કે આઝાદી મેળવવી છે. અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુજી અને એવા જે નેતાઓ હતા, રાષ્ટ્રીય નેતાઓ, એ રાષ્ટ્રીય નેતાઓના વિચારોને ઝીલીને લોકો ચાલનારા વિચારો હતા. અને તે વખતે જે ત્યાગની એક ભાવના હતી કે ભલે મારું મટી જાય, હું મટી જઈશ, પણ હું દેશને આઝાદ કરીને ઝંપીશ, એવી જાતના જે વિચારો હતા એ વિચારમાં ધીરે 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 પ્રમાણમાં ઓટ આવતી જાય. અને ઓટ આવતા જવાની પ્રમાણ સાથે લોકોને એને જે બીજા નેતાઓ બી એમાંથી જોડાતા ગયા, એને કારણે જે આપે કહ્યું ને કે સારા લોકો જે આવવા જોઈએ રાજકારણમાં, એ લોકો આભડછેટ રાખે છે, એ આવતા જ નથી અને આવવાનું વિચારતા બી નથી. અને એના કરતાં વધારે કે ઇલેક્શનો આવે ને ત્યારે એ બિલકુલ નિષ્ક્રિય બની જાય છે. એટલે કેટલીક વાર સજ્જનની નિષ્ક્રિયતા પણ કેટલીક વાર નુકસાની ઊભી કરતી હોય છે, દુર્જનને સપોર્ટ કરતી હોય છે, અને એને કારણે ખરાબ માણસોને સપોર્ટ મળતો હોય છે. અને પછીથી દુર્જન આવી ગયા પછી આપણે એમ કહેતા હોય છે કે દુર્જન આવી ગયો તો તમારી નિષ્ક્રિયતાને કારણે આવ્યો છે, એટલે એનો ગુનો નથી, ગુનો આપણો છે, આપણી નિષ્ક્રિયતાનો ગુનો છે. એ નિષ્ક્રિયતા ટાળવા માટે ભણેલા ગણેલા, સમજુ, સારા માણસોએ સારા વિચારને વરેલા લોકોને આની અંદર જોડવા માટેનું પ્રોત્સાહન આપવું જોઈએ. એ પ્રોત્સાહન પણ આજે નથી મળતું એવું મને પોતાને પણ આજે લાગે, સંજોગો પણ એવા નથી થતા કે જેના કારણે લોકો પ્રોત્સાહિત થાય, એવા કોઈ દાખલારૂપ નેતાઓના કાર્યો પણ નથી હોતા, એવા નેતા પણ નથી કે જેના કારણે લોકો સારા લોકો એમાં જોડે. નવ સજ્જન દુર્જનની આપણે વાત કરી કે સજ્જન લોકો ખાસ કરીને ઇન્ડિયન પોલિટિક્સની અંદર ઇન્વોલ્વ નથી થતા અથવા તો થોડો પણ રસ નથી બતાવતા, એના કારણે દુર્જનોને સજ્જન નેતા અને દુર્જન નેતાની વ્યાખ્યા દિનશા પટેલ કઈ રીતે કરે? સામાન્ય રીતે હું એવું માનું કે હંમેશા જે વ્યક્તિ વિચારતી હોય કે હું એક પ્રતિનિધિ તરીકે, સમાજના પ્રતિનિધિ તરીકે, લોકોના પ્રતિનિધિ તરીકે, હું કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટીના પ્રતિનિધિ તરીકે ચૂંટાયો એટલે હું પાર્ટીનો જ છું એવું માનીને ચાલનારા લોકોને હું માનતો નથી. હું પોતે હંમેશા વિચાર કરું કે ચૂંટાયા પછી હું બધાનું પ્રતિનિધિ બની જાઉં છું અને બધાના પ્રતિનિધિ તરીકે મારે ત્યાં આવનાર વ્યક્તિ કામ માટે આવી છે અને કામનો એનો ગુણવત્તાનું ધોરણ શું છે, એ ગુણવત્તાના ધોરણ પ્રમાણે એને સાચો રાહ બતાવવો એ મારી ફરજ છે. એને મિસગાઈડ કરવો, એને ખોટે રસ્તે દોરવો, એને ખોટે માર્ગે લઈ જવો, એને કોઈ બીજા, એટલે જો કદાચ આને હું પ્રોપર શબ્દોમાં ઢાળું તો અત્યારે જે પ્રમાણે આ દેશમાં એ કોઈ નાગરિક તરીકે નથી ઓળખાતો પરંતુ મતદાર તરીકેની એની ઓળખાણ રાજકીય નેતાઓને, રાજકીય પક્ષો કરે છે, જેમાં આપ બાકાત છો. આપનું કહેવું છે કે હું મતદાર તરીકે આવેલા વ્યક્તિ નથી જોતો પરંતુ એક નાગરિક તરીકે જોઉં છું. ઘણી બધી વાતો કરી છે આપણે દિનશાજી, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, દિનશા પટેલ સાથેની વાતો ચાલુ રહેશે પરંતુ એક વિરામ બાદ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરી રહ્યા છે આપણે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલ સાથે. દિનશાજી, આપને લાગે છે ખરું કે આપે કીધું હમણાં બ્રેક પહેલાં કે કોઈ પણ નાગરિક જે પણ આપની પાસે આવે છે તેને એક નાગરિક તરીકે જોવો છો, નહીં કે એ મતદારને કે જેણે આપની ફેવરમાં વોટ નાખ્યો હતો અથવા તો ઇલેક્શન વખતે આપની વિરુદ્ધમાં હતા. દિનશા પટેલ આટલી બધી સભાનતા રાખે છે તેની રાજકીય કારકિર્દી દરમિયાન, દિનશા પટેલને ક્યારે એવું લાગ્યું છે ખરું કે દિનશા પટેલનો ખોટો ઉપયોગ સમયાંતરે રાજકારણમાં થયો છે? રાજકારણમાં તો સમયાંતરે કોઈ ખોટો ઉપયોગ કરવાનો કોઈ વિચાર કરે તો હું એને બહુ ચાન્સ કોઈ દિવસ આપતો નથી. અને કારણ કે મારા સ્વભાવમાં એક એવો છે કે હું સામે ચાલીને કોઈ પણ વ્યક્તિ પાસે કશું માગવા જતો નથી, કોઈ દિવસ માગતો નથી. ને મારા જીવનમાં મને એવું લાગે છે કે મારો એવો વારો ના આવે એવું હું ઈચ્છું છું, અને ખૂબ સારી રીતે મારું રાજકારણ પૂરું થઈ જાય એવું પણ હું પોતે માનતો હોઉં છું. એટલે એ વિચારની સાથે હું બહુ સંમત થઈ શકતો નથી કોઈની બી સાથે. પણ કેટલાક લોકો મને એવું કહેવા બી આવે કે તમે ફલાણા માણસને કેમ મળી આવતા નથી, મારે જરૂર હોય તો હું મળવા જઉં, મારે મેળવવાનું હોય તો મારે મળવા જવાની જરૂર નથી. પટેલનો સ્વભાવ, એને કામ હોય તો મારી પાસે આવે, મને કોઈ એની જરૂર નથી. ના, મારે કામ હોય તો એની પડી આવે, મારે કામ હોય તો મારે જવું જોઈએ હું માનનારો માણસ છું. પણ મને કામ જ નથી પડ્યું. પછી ના, પછી નાનામાં નાનો માણસ હોય તો હું જતો. દાખલા તરીકે હું તમને હમણાં 4 દિવસ પહેલાનો જ મારો દિલ્હીનો પ્રશ્ન આપું કે અમારી ચાંગા એન્જિનિયરિંગ કોલેજ છે, ચાંગાની એન્જિનિયરિંગ કોલેજમાં એ લોકોને સીટો વધારવાનો પ્રશ્ન છે કે એમને સીટો વધારે મળે તો જે આ પ્રોબ્લેમ થોડોક છે એ સોલ્વ થઈ જાય. ને અમારી પ્રપોઝલ ત્યાં પહોંચી ગઈ છે. મેં મારી ઓફિસને કહ્યું કે એના ચેરમેનને આપણે ફોન કરો, તો ચેરમેન યાદવને આપણે કહો તો આપણું કામ સરળ થાય. તો મને કહે છે કે સાહેબ તમારથી ના જવાય, એઝ અ તમે મિનિસ્ટર ત્યાં જાઓ સારું ના લાગે. તો મેં એમ કહ્યું કે નાનામાં નાના પટાવાળાનું જો મારે કામ હોય તો હું જઉં તો મને નાનપ લાગતી નથી, અને જવું જોઈએ હું એવું માનું છું. કારણ કે મારે કામ છે, મારી મારા જિલ્લાનું કામ છે, મારે ત્યાંની કોલેજનું કામ છે. એટલે હું જવું, એનાથી નાનો નહીં બની જવું, પણ હું એની સાથે જઈશ તો હું પણ મોટો બનીશ ને એ પણ મોટો બનશે. એટલે આપે વાત કરી, મારો બેઝિક સવાલ હતો કે ક્યાંક દિનશા પટેલ લાગે છે ખરું કે એમનો રાજકીય ઉપયોગ થયો છે. મારો બેઝિક કહેવાનું કારણ એ છે કે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસને એક પણ સક્ષમ ઉમેદવાર નહીં મળવાના કારણે, એવું કારણ આપીને દિનશા પટેલને કાયદેસર કહી શકાય કે માસ્ટર ડિગ્રી પાસ કર્યા બાદ એને ગ્રેજ્યુએશનની એક્ઝામ માટે એપિયર થવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ જ્યારે નિર્ણય લીધો કે વિધાનસભાની ચૂંટણી મણિનગરમાંથી લડવી, દિનશા પટેલે ઘણો વિચાર પણ કર્યો હશે, કારણ કે અગેઇન એક મિનિસ્ટર પોતે કેન્દ્રીય મંત્રી રાજ્યકક્ષાના અને એ વિધાનસભાની ચૂંટણી લડે, નિર્ણય લેતી વખતે ઘણી અસમંજસતા પ્રેશર આવ્યું હશે કે પછી ખુદે લીધેલો નિર્ણય હતો? મારો પોતાનો લીધેલો નિર્ણય નહોતો, પણ મને બહુ જ લેટ, મને ખાલી આદેશ કરવામાં આવ્યો કે રાત્રે 2:30 વાગે મને આદેશ કરવામાં આવ્યો. બીજે દિવસે સવારે લાસ્ટ ડે હતો કે તમારે મણિનગરની ચૂંટણી લડવાની છે. એટલે થોડોક સ્વાભાવિક છે કે કોઈ પણ માણસને સમય ના મળે ત્યારે, વિચાર કરવાનો સમય ના મળે ત્યારે માણસ થોડોક મૂંઝાતો હોય છે. એટલે મેં મારી મૂંઝવણ પણ સવારમાં કહી કે મને જો પહેલેથી આપે કહ્યું હોત. કોનો ફોન આવ્યો? કરી શકત, મને અહેમદ પટેલનો ફોન આવ્યો હતો સોનિયાજી તરફથી, કહેણ આવ્યું બીજા અમારા કોંગ્રેસી લીડરો તરફથી. પણ મને એટલું જ કહ્યું કે પાર્ટી આદેશ છે, એટલે પાર્ટી આદેશને માથે ચડાવવું એ મારી ફરજ છે, અને પાર્ટી આદેશને માથે ચડાવવું. ફાઇન. પાર્ટી આજે આજે આજની તારીખમાં શું લાગે છે આપને, ભલે આજે વ્યક્તિગત રીતે, આજે હું બહુ દિલ પર હાથ રાખીને મને આ પ્રશ્નનો જવાબ આપજો કે દિનશા પટેલને આ આદેશ ખોટો લાગ્યો હતો કે પછી આ આદેશનો સ્વીકાર કર્યો એ ભૂલ લાગી હતી? મને કોઈ એવું લાગતું નથી કે મેં કોઈ ભૂલ કરી હોય. મને આદેશ મળ્યો અને હું એવું માનું ખરો કે મારી પાર્ટી છે, હું હંમેશા એવું માનું છું કે મારો દેશ પહેલો છે, પછી મારી પાર્ટી છે, અને પછી હું છું, હું ત્રીજા નંબરે છું.
એટલે મારા મારા ઉપરની જે હકદાર લોકો છે, જે પાર્ટીના લોકો છે, એ પાર્ટીના લોકો ખરેખર જો આદેશના રૂપમાં મને કહેતા હોય કે તમારા તો પછી સ્વીકારવો પડશે. આપે આપે કીધું કે બહુ જ ખરેખર જે એક કમિટેડ વર્કરની જેમ, આઈ એમ નોટ ટોકિંગ, હું લીડર નથી કહેતો આપને, પણ એક કમિટેડ વર્કર જે હોય છે પાર્ટીનો, એના જેમાં જે ગુણ હોવો જોઈએ કે પાર્ટી જે આદેશ આપ્યો છે તેનું અક્ષરશઃ પાલન કરવું. શું લાગે છે આપને કે જે પાર્ટી સાથે આપણે આટલા બધા વર્ષ વિતાવ્યા છે, જે પાર્ટીને ગ્રોથ જોયેલો છે, પાર્ટીનો સુવર્ણ કાળ જોયેલો છે, એ કોંગ્રેસ પાર્ટી અત્યારે જે પ્રમાણે મૂકીને ગયા હતા ટોપ લીડર, મહાન નેતાઓ કોંગ્રેસના, નહેરુજી હોય, ઇન્દિરાજી હોય, રાજીવ ગાંધી હોય, લાગે છે ખરું કે ક્યાંક જે કોંગ્રેસ છે એની ગરિમા ધીરે ધીરે ગુમાવી રહી છે? એ વાતને સ્વીકારીને ચાલવું પડે કે જે કોંગ્રેસ મહાત્મા ગાંધી કે સરદાર પટેલ કે નહેરુ અને રાજેન્દ્ર બાબુ કે રાધાકૃષ્ણ ને એ બધાની વખતની જે કોંગ્રેસ છે, અને આજની કોંગ્રેસમાં જમીનનો ફેર છે, આસમાન જમીનનો કહું તો પણ ચાલે, હું એવું માનું છું. અને હું હંમેશા ઘણી વખત બધા કોંગ્રેસવાળા ભેગા થાય ત્યારે હું પોતે વાત બી કરતો હોઉં છું કે કોંગ્રેસના આદર્શો શું હતા. કોંગ્રેસના આદર્શો એ હતા કે આ દેશની ગરીબ પ્રજાને બેઠી કરવી, આ દેશની ગરીબ પ્રજાના પ્રશ્નો સુલઝાવવા, આ દેશના કિસાનોના ખેડૂતોના પ્રશ્નોને સુલઝાવવા, આ દેશના જે કોઈ મુશ્કેલીવાળા પ્રશ્નો એ સુલઝાવવા. પણ એના કરતાં એ મહત્વનું એક અંગ હતું એક, કે કાતેલી ખાદી પહેરવી. એ ખાદીનું સદંતર ધોવાણ થઈ ગયું, અને ભાગ્યે જ કોઈ કોંગ્રેસ મારો ખાદી પહેરતો હોય જે મારા જેવો હશે, કે જે રંગ રૂપ બદલાઈ ગયા છે, ખરેખર જે આદર્શ હતા તે બદલાયા છે, અને તેનાથી તેનાથી આપ વ્યથિત પણ છો. ક્યાંક અંદરથી એવું થાય કે આ જે પાર્ટી મહાન નેતાઓ એમને આપી હતી એને પણ અમે અમારા પરસેવાથી સિંચીને આ લેવલ સુધી લાવ્યા. ઓકે ઓકે, કારણો શું છે, બેઝિક કારણો શું છે તેના વિશેની વાત કરીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલ સાથે. દિનશાજી, લાસ્ટ પાર્ટ છે આ કાર્યક્રમનો, છેલ્લો ત્રીજો હિસ્સો છે, દિલ ખોલીને ત્યારે બધી વાત કરીશું આપણે. આપે કીધું તે પ્રમાણે કે ખરેખર ક્યાંક વ્યથિત થવાય છે, કોંગ્રેસના જે આદર્શ હતા ક્યાંક અત્યારે ધીરે ધીરે, આપે કીધું તે પ્રમાણે ખાદી, ખાદી પહેરનારા ક્યાં છે અત્યારે, તો સ્વદેશીની વાત કરનારી ને સ્વદેશી મુવમેન્ટ કરનારી જ આ કોંગ્રેસ અત્યારે કોક પ્રમુખ પદે ચેરપર્સન યુપીએના તરીકે વિદેશી પણ આવે છે, આ આ આ સ્થિતિ પણ જોવી પડી છે કોંગ્રેસને. એ એ બધી કોઈ ટીકાઓમાં પડતું નથી, પણ હું એટલું માનું છું કે મારો જે સોનિયા સાથેનો પરિચય છે, ઓળખાણ છે, એનાથી હું એક માનું કે એને આપણે કોઈ રીતે સ્વદેશી કે પરદેશની સ્ત્રી છે એવો વિચાર આપણે નહીં કરવો જોઈએ આ દેશની પ્રજાએ. એનું કારણ છે કે વધારેમાં વધારે જો કોઈએ ગુમાવ્યું હોય તો સોનિયાએ ગુમાવ્યું છે, એને પોતાનો દિયર પણ ગુમાવ્યો છે, પોતાની સાસુ પણ ગુમાવી છે, પોતાનો પતિ પણ ગુમાવ્યો છે, અને એના કરતાં એ વધારે જો આપણે માનીએ તો એને મળેલી વડાપ્રધાન તરીકેની સત્તા, એ હું નથી માનતો કે આ દેશનો બીજો કોઈ વ્યક્તિ હોત તો એ છોડી દે. ઇટ વોઝ એ સમયની જરૂરિયાત હતી, આપ માનો છો ખરા? જો કદાચ ન છોડ્યું હોત તો વિવાદ વધુ વકર્યો. એ વિવાદની વચ્ચેની પડવાની, આપણે પણ પાર્ટી જ્યારે ઓન 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 કહેતી હોય ત્યારે હું તો માનું છું કે કોઈ પણ માણસ, સામાન્ય માણસ હોય, તો સેક્રિફાઈસ ગાંધી પરિવારે જે કર્યું છે એમાં સૌથી વધુ. અને બીજું એક વસ્તુ એ રીતે વિચારીએ છીએ કે આ બધાની વચ્ચે એને કોઈ આદેશ છોડીને જતું રહેવું હોત તો કોઈ રોકી શકવાનું નહોતું, પણ એ વસ્તુ વિચારી નથી. અને આજે પણ હું ઘણી વાર મળું છું ને, તો એમની પાસે શ્રૂઢતા વિચારવાની જે શક્તિ છે ને એ ઘણી શક્તિ છે. એટલે એ રીતે હું એને મૂલવું ને, તો હું માનું છું કે એને આપણે પરદેશી ભાઈ તરીકે નહીં મૂલવવી જોઈએ સોનિયાને. સોનિયાએ આપણા દેશના વિચાર સાથે જ મૂલવી, અને આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે બી યુપીએની ચેરપર્સન તરીકે માનો કે જો નિભાવ્યું હોય
તો હું નથી માનતો કે આ 20 કે 25 જેટલા પક્ષોના લોકોને ભેગા કરી અને આ દેશને 5 વર્ષ. એ પણ એક વિશિષ્ટ આવડત છે, આવડત છે એ કોઈ બી રીતે એ નિભાયું છે, તો મારા જેવા માણસે એપ્રિશિએટ કરવું જોઈએ. ઓકે, ફાઇન ફાઇન ફાઇન. દેનશાહજી, દેનશાહજી, ઘણી બધી વાતો કરી. ઘણીવાર આટલી 35-37 વર્ષની રાજકીય કારકિર્દી, સક્રિય રાજકીય કારકિર્દીની વચ્ચે ક્યારેક એવું થાય ખરું કે બસ, આઈ થિંક નોર્મલી આ બધું જ્યારે ટિકિટ વેચણીની વાત આવતી હોય ત્યારે ટ્રેડિશનલ એક ટોન હોય છે, આ મારું છેલ્લી ચૂંટણી છે, આ મારું છેલ્લું ઇલેક્શન છે, હવે હું નેક્સ્ટ લડવાનું નથી. દિનશા પટેલ આવા પેંતરાઓ કરે છે કે નહીં? સામાન્ય રીતે આ વખતે મને એવું લાગે કે મને 72 વર્ષ છે. ગઈ ચૂંટણીમાં પણ આપે આવું કીધું હતું? ના, મેં નહોતું. ગઈ વખતે સામેથી જ મેં કહ્યું હું લડવાનો છું. ઓકે, આ વખતે પણ હું મારી પાર્ટીવાળાને કહેતો હોઉં છું કે કોઈને લડવું હોય તો આપણે સાથે બેસીને વિચાર કરીને. પણ સામાન્ય રીતે કોણ લાગે છે દિનશા પટેલનો ભાર? દિનશા પટેલ જે પ્રમાણે 35 વર્ષથી વિસ્તારનો ભાર પોતાના માથે લઈને ફરતા હતા, જો કદાચ એ કુંભ કળશ કોકને અર્પણ કરવાનો તો દિનશા પટેલ કોને? આજે તો મને અત્યારે કુંભ કોઈને અર્પણ કરવા જેવું દેખાતું નથી. મને કોઈ, હું એવું માનું છું કે કુંભ લઈને કોઈ ચાલનારો પણ નથી, એવી પરિસ્થિતિ છે. કદાચ આ સ્વયંવર જેવું થશે કે જેના ઉપર માળા પડી એને પડી. એનું કારણ બીજું એક આપને કહી દઉં કે જે જેને કુંભ હલવાના મેં આપવા માટે તૈયાર કર્યા એ મને ધક્કો મારી અને એ જુદો કુંભ લઈને બેસી ગયા. ઓકે ઓકે. રાજકીય દુશ્મન, કારણ કે આ જ્યારે કેન્દ્રીય મંત્રી તરીકે આપ જ્યારે અત્યારે પહોંચી ગયા છો, એક સ્પેશિયલ અચીવમેન્ટ હોય છે, દરેકને એક ડ્રીમ હોય છે. કોઈ પણ પોલિટિક્સમાં આવે છે જ્યારે એક્ટિવ પોલિટિક્સમાં, ત્યારે એને એક ડ્રીમ હોય છે કે હું મિનિસ્ટર બનું. સ્ટેટમાં તો આપ હતા જ રોડ એન્ડ બિલ્ડિંગમાં, સાથે સાથે અહીંયા જે અત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે આપ છો. રાજકીય દુશ્મન કદાચ ખેલ દિલ્લીથી દોસ્તોના નામ તો આપી શકો, પણ દિનશા પટેલ રાજકીય દુશ્મનમાં કોના નામ આપવા માંગે? મારા કોઈ રાજકીય દુશ્મન, ધીસ ઇઝ ટ્રેડિશનલ આન્સર. હા, દિનશાજી આ બહુ પેલો સંત જેવો છે કે મારા કોઈ દુશ્મન નથી. વ્યક્તિ હોય જાહેર ક્ષેત્રમાં, સામાન્ય રીતે હું વધારેમાં વધારે વિરોધ કરું છું નરેન્દ્ર મોદીનો, અને નરેન્દ્ર મોદીનો વિરોધ એટલા માટે કરું છું સામાન્ય રીતે કે એ કોમવાદને ઉશ્કેરણીજનક વાતો કરી અને બિલકુલ અસત્ય વાતો જ્યારે કરે ત્યારે મને થોડીક નફરત થતી હોય છે. પરંતુ આપની સત્ય વાતો એમની અસત્ય વાતો ઉજાગર કરવાના પ્રયત્નો પણ ભૂતકાળમાં નિષ્ફળ ગયા દિનશાજી. હું તો કરું છું. મેં 108ની વાત કરી, લોકોએ સ્વીકારી, આખા ગુજરાતે નહીં દેશે સ્વીકારી કે 108ની ભેટ એ કેન્દ્ર સરકારની છે, એમને વાત સ્વીકારી. એવી રીતે જ્યારે જ્યારે મારે જે કહેવા જેવું લાગે તો કહું, મારા પણ નરેન્દ્રભાઈ મારા દુશ્મન નથી, નરેન્દ્રભાઈ મારા ફ્રેન્ડ છે. મારા ફ્રેન્ડને પણ જો ખોટો હોય ને અંગુલી નિર્દેશ ના કરું તો પણ હું ખોટો છું એવું માનનારો માણસ છું. અને દિનશા પટેલ ખોટા હોય, અને દિનશા પટેલને બી જો કોઈ એમ કહે કે તમે દિનશા પટેલ ખોટા છો, તો હું એને વધારે દુશ્મન માનું છું. દિનશા પટેલનો વીક પોઈન્ટ કયો? દિનશા પટેલનો વીક પોઈન્ટ મને તો હું તો કેવી રીતે કહી શકું મારો વીક પોઈન્ટ? હું સામાન્ય રીતે દર ગુજર કરું છું, એ મારો વીક પોઈન્ટ કદાચ હોઈ શકે કે જે પણ કદાચ કંઈ થઈ ગયું તો સામેથી આપ લેટ ગો. ખોટમ ખોટું કામ મારું, મને ખોટમ ખોટી રીતે ગમે તેવું કશું કર્યું હોય તો પણ મને લેટ ગો કરું છું. મારે ઘરે આવ્યો એટલે મારો, મારે ઘેર આવ્યો છે એને હું આવકાર. દિનશા પટેલનો પોઝિટિવ પોઈન્ટ કયો? હું હંમેશા માણસોને અહીંયા રેગ્યુલર બેસું, રેગ્યુલર મળું દરેકને. કોઈને ત્યાં લગ્ન હોય તો જવું, મૃત્યુ હોય તો જવું, ગમે તેવો નાનો મોટો પ્રસંગ હોય તો જવું. બીજું, એને રસ્તામાં પેલી ચિઠ્ઠીનો પણ હું જવાબ આપું, એનો આયેલો કાગળનો એને જવાબ મોકલી આપું, એનો કાગળ હું ચોક્કસ જગ્યાએ મોકલી દઉં. અને ના થાય એવું હોય તો એને સ્પષ્ટ રીતે ના કહી દઉં કે આ દિનશા પટેલથી નહીં થાય, નહીં થાય, નહીં થાય, હું તને ગેરમાર્ગે નહીં દોરું. અને એ કહે કે ગમે તે રીતે કરી આપો એટલે હું પૂછું કે ગમે તે રીત કઈ, મને ગમે તે રીત આવડતી નથી એટલે હું બહુ સ્પષ્ટ વાત કરું છું, ચોખ્ખી શબ્દોમાં કહી દઉં છું. કેટલીક વાર ખોટું લાગે, મારા જ્યાં સુધી ખોટું લાગે, પણ ત્યાર પછી તેને એમ લાગે છે કે નહીં, દિનશાએ સાચો રાહ બતાવ્યો છે અને એમની વાત સાચી છે એવું કહેનારા લોકો પણ ઘણા છે, એટલે મને એનો અફસોસ નથી થતો. ગુજરાત ગુજરાત ગુજરાતની નેતાગીરી કદાચ ભૂતકાળના એક કે બે અનુભવોને બાદ કરતાં, ગુજરાતમાંથી જ્યારે કોઈ પણ નેતાને જ્યારે મિનિસ્ટર બનાવવામાં આવે છે સેન્ટરની અંદર, ત્યારે સ્વાભાવિકપણે ફક્ત કઠપૂતલીનું કામ કરતા હોય છે. આપનો અનુભવ કેવો રહ્યો આ કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે? હું તો સામાન્ય, મેં કહ્યું ને આપને કે જ્યારે આ મંત્રીમંડળ રચાયું ત્યારે આઈ એમ અ સિનિયર મોસ્ટ,
શંકરસિંહ કરતાં પણ હું તો સિનિયર મોસ્ટ હતો. અને મેં આપને કહ્યું કે કોઈ એમ કહેતો હોય કે ફલાણે મળી આવે, તો મેં કહ્યું મારે મળવા જવાની જરૂર નથી, જેને જરૂર હશે એ મને કહેશે. તો વાત વિચારવાની ગુજરાતમાંથી જે પણ મિનિસ્ટર બને છે, ઇઝ ઇટ ટ્રુ જે પ્રમાણે સતત આક્ષેપો થતા હોય છે કે બહુ ઉપજતું નથી ત્યાં? આક્ષેપો ને એ વાત હું બહુ માનવા તૈયાર નથી. માણસ મહેનત કરે તો હું માનું છું કે દિલ્હીમાં તમે બેઠા હો તો ઘણા બધા કામો તમારા થઈ શકે. દાખલા તરીકે એક જ તમને એમનો રિસન્ટલી દાખલો આપું કે ખાતરનો પ્રશ્ન એક ખેડૂતોનો ગુજરાતનો બહુ મોટો પ્રશ્ન હતો. વરસાદ સારો થઈ ગયો હતો, યુરિયા ખાતરનો પ્રશ્ન હતો. મને ગુજકો માસોલવાળાએ નટુભાઈએ અને આપણે નરહરી અમીને અને અમારા ધીરુભાઈએ મને ફોન કર્યો, હું અહીંયા જ બેઠો હતો, કે ખાતર આપણને 2500 ટન જ આપશે તો આપણને મુશ્કેલી ઊભી થશે. તો મેં કહ્યું તમારે કેટલું જોઈએ છે એ મને કહો, કોને કહેવાનું એ મને કહો, તો હું તમને હમણાં વિધિન 2 અવર્સ એટલે વિધિન 3 અવર્સ એમને જવાબ મળી ગયો કે આપણને 24,000 ટન ખાતર એલોટ થઈ ગયું છે અને જવાબ આવી ગયો છે, અમે તમારો આભાર માનીએ છીએ. આપણી આ રાજકીય કારકિર્દી દરમિયાન, ચલો રાજકીય કારકિર્દી છોડો, અધરવાઇઝ પણ આખી જે આપના 71 વર્ષમાં આપની મેળવેલી 2 મહાન સિદ્ધિ કઈ? મને સિદ્ધિમાં એવું લાગે છે કે હું જ્યારે RNB વિભાગનો મિનિસ્ટર હતો ત્યારે RNB વિભાગનું જે મારું બજેટ હતું ને એ 5-5 વર્ષ યુનેનિમસ પાસ થયું હતું. ઓકે, એ હું એ માનું છું. ધેટ વોઝ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ વન. હા, અને અત્યારે પણ સારામાં સારું કામ કરી શકતો હોય તો સરદાર પટેલ મેમોરિયલ શાહીબાગમાં, જે મારી એક વિચાર છે કે આ રાજ્યને અને આ દેશને સરદાર સાહેબના વિચારોને વધારેમાં વધારે મૂર્તિમંત કરવા. ગંભીર ભૂલમાં તો હું એવું માનું કે આના આગલા આ વિધાનસભાના આગલા ઇલેક્શનમાં હું અહીંયાથી ઊભો રહ્યો એ હું માનું છું કે મારી ભૂલ હતી. મારે નહોતા ઊભા રહેવા જેવું અહીંયાથી. આ વખતે તો મારી પાર્ટીનો આદેશ હતો, પણ ગયે વખતે તો મને અહીંના લોકોએ કહ્યું ને હું સ્વીકારીને, અને મેં પણ એમ કહ્યું કે હું ઊભો રહું છું. જે વખતે ગોધરાકાંડ થયું હતું એટલે હું એવું માનું છું કે એક ભૂલ હતી, તે વખતે મારે નહોતા ઊભા રહેવું જેવું. અને બીજી તો કોઈ એવું કંઈ લાગતું નથી, પણ મને ઘણી વાર એમ થાય છે કે હું આ રાજકારણમાં જઈને ખોટે રસ્તે ગયો છું એવું પણ લાગે છે. એની વે પરંતુ દિનશાજી, આપ છો આપ જેવા આવા વિચારધારાવાળા લોકોની ખરેખર જરૂર હોય છે. થેન્ક યુ વેરી મચ મુલાકાત આપવા બધા. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે દિનશા પટેલ, કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી, લાલ ગાડીમાં ફરતા પરંતુ એક એવું સરળ વ્યક્તિત્વ અને બિલકુલ પાટીદારનો સ્વભાવ, જે હોય સ્પષ્ટપણે કહી દેવું, સાચી વાત છે તેને પણ કહી દેવી, ખોટી હોય તોય પણ સ્પષ્ટપણે કહી દેવું. આજે પણ બિલકુલ ખુલીને વાત કરી છે આજે અતિથિ કાર્યક્રમમાં. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને દિનશાજીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. અનસગીન બાય.